नमस्कार मित्रों, आपणे कंटिन्यू જોઈએ લેક્ચર નંબર 10 ચેપ્ટર નંબર 1 જોતા હતા, જેનું નામ છે ગણ, ઇંગ્લિશ માં કહેવાય સેટ. લાસ્ટ લેક્ચર માં આપણે છેદ ગણ, યોગ ગણ, તફાવત ગણ એવું બધું જોયેલું. કન્ટિન્યુ આપણે જોતા હતા સ્વાધ્યાય 1.4. હવે જોઈએ એનો દાખલો નંબર 10 આવ્યા છે મિત્રો, એ પણ એકદમ સરળ છે. તો આપણે જોઈએ, જો x બરાબર એના ઘટકો આપ્યા છે ગણ માં a b c d અને y બરાબર ઘટકો આપ્યા a b d g, તો નીચેના ગણ મેળવો. મિત્રો આપણે આ જોઈ ગયા, એનું જ અહીંયા ફક્ત સેમ દાખલા ગણવાના છે. x - y, તો x - y, તો x ના ઘટક કયા છે? તો a b c અને d, - y ગણના હો f b d અને g. હવે આપણે f - x - y કરવાના છે, તો એના આના ઘટકો જે આમાં આવતા હોય આપણે શું કરી નાખવાના? માઈનસ કરી નાખવાના. ચાલો f f આમાં નથી, b b છે, d આમાં છે, g નથી, તો આ બે જ માઈનસ થશે ને જે વધે એ આપણો જવાબ. તો a અને c વધ્યું એ આપણો જવાબ છે. સમજાણું ને? ચાલો y - x, y ના ઘટકો છે f b d અને g, માઈનસ અહીંયા થશે a b c અને b. ચાલો a આમાં છે નથી, b આમાં છે, હા છે, ચાલો b ને કર નાખીએ માઈનસ. ચાલો b માઈનસ થઈ ગયું બરાબર. c આમાં નથી, d આમાં છે, તો d માઈનસ. તો વધ્યું શું મિત્રો? તો વધ્યું અહીંયા f અને g. શું વધ્યો? f અને g. એકદમ સમજાયું છે. ચાલો છેદ ગણ માંગ્યો છે, તો અહીંયા x ના આમ છે ઘટકો છે a b c અને d, અને છેદ ગણ y ના ઘટકો છે f b d અને g. બંનેનો છેદ ગણ આપણે ખ્યાલ છે, બંનેનો છેદ ગણ કોણ કોણ છે? તો બંનેનો એકનો અહીંયા b અને બીજો છે d બરાબર. તો b અને d એનો છેદ ગણ થશે, તો b અને d આનો શું થશે? છેદ ગણ. સમજાણું કે ન સમજાણું? બરાબર. ક્વેશ્ચન નંબર 11 એવું કહે છે મિત્રો, એની રકમ કઈક આ રીતની છે. r એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે. r એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે, એ આપણને ખ્યાલ છે, આપણે શરૂઆતમાં થિયરીમાં જોઈ ગયેલા હતા બરાબર. અને q એ સમય સંખ્યાનો ગણ છે. q એ સમય સંખ્યાનો ગણ છે. હવે અહીંયા મિત્રો, અહીંયા r માઇનસ q કીધું. r માઇનસ q એટલે r માંથી q શું કરવાનો? માઇનસ કરવાનો. r માંથી q તો માઇનસ કરો મિત્રો, તો આપણને ખ્યાલ છે કે અહીંયા જે ઘટકો, માની લો આની અંદર જેટલા ઘટકો હશે એ આના જે સામાન્ય નીકળતા હશે એ શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે વન ટાઈપ ઓફ આ પૂરક ગણ તરીકે આવે. પૂરક ગણ આની પછીનો ટોપિક આપણે જોવાનો છે મિત્રો, r માઇનસ q. r માઇનસ q, હવે આમાં આપણે સમજવા માટે એક વસ્તુ હું તમને કહું કે q એ r નો ઉપગણ છે. q એ r નો ઉપગણ છે. હવે હું અહીંયા એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું મિત્રો, ખાલી એક બે ગણ તરીકે લઉં, a ઉપગણ b હોય તો શું થશે મિત્રો? તો અહીંયા માની લો એના ઘટકો 1 2 3 લો, b ના ઘટકો હું અહીંયા ખાલી ફક્ત ને ફક્ત 2 લો. તમે સમજ્યા મારી વાત? 2 લીધા બરાબર. હવે તમે અહીં જોઈ શકો, અહીંયા b ના તમામે તમામ ઘટકો આમાં આવી ગયા કે નહીં આવી ગયા? તો અહીંયા કહેવાય b ઉપગણ a. શું કહેવાય? b ઉપગણ a. તો મિત્રો અહીંયા તમે જો, હું a - b કરું, a માઇનસ b કરો, તો ચાલો આપણે પ્રક્રિયા કરીએ 1 2 3 માઇનસ 2, તો 2 પોતે આમાં આવી ગયો કે નહીં? તો 2 અહીં નીકળી જશે, 2 નીકળી જશે. વધ્યું કોણ? 1 અને 3. એનો મતલબ તમે કર્યું શું મિત્રો? કે અહીંયા 2 આની અંદર સમાયેલો હતો, એ 2 કાઢી નાખો, તો આના સિવાયના બધા ઘટકો લેવાના. એ તો આપણને ખ્યાલ જ છે ને, આના સિવાયના બધા ઘટકો લેવાના, પણ 2 તો આની અંદર સમાયેલો હતો. તો આને બીજી ભાષામાં કહેવાય પૂરક ગણ. કેવો ગણ કહેવાય? પૂરક ગણ. 2 આખે આખો કાઢી નાખવાનો મિત્રો બરાબર. એમ અહીંયા તમે q આખે આખો જ્યારે કાઢી નાખો ત્યારે મતલબ એવો થયો q લેવાનો નહીં. ને q ને શું કહેવાય? સમય સંખ્યા. કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. તો બે જ r ની અંદર બંને સંખ્યા આવે, એક આવે સમય સંખ્યા, સમય સંખ્યા ન હોય એને કહેવાય અસમય સંખ્યા. તો મિત્રો અહીંયા q ઉપર r હોવાથી r - q નો જવાબ આવશે t, જેને કહેવાય અસમય સંખ્યા. કેવું કહેવાશે મિત્રો? અસમય સંખ્યાનો ગણ. સમજાણું તમને? કેવો ગણ કહેવાશે? અસમય સંખ્યાનો ગણ કહેવાશે. તો અહીંયા તમને બરાબર સમજાણું હશે, r માંથી q જાય, q એ સમય સંખ્યા હતી અને t એ અસમય સંખ્યા છે. આની અંદર બંને સંખ્યા એવી હોય, એક આવી હોય સમય સંખ્યા, સમય સંખ્યા સિવાયના ગણને અસમય સંખ્યા કહેવાય. તો વાસ્તવિક ગણમાંથી તમે સમય સંખ્યા માઇનસ કરી નાખો તો મળશે અસમય સંખ્યા. સમજાણું બરાબર? ક્વેશ્ચન નંબર 12 જે છે મિત્રો, એકદમ ખરા ખોટા છે, સત્ય અસત્ય યથાર્થતા ચકાસવાની છે, જે આપણે ડાયરેક્ટ હમણાં રકમમાં જોઈએ. ઓકે, લખી કાઢો. નમસ્કાર મિત્રો, આપણે ક્વેશ્ચન નંબર 12 જોવાનો હતો બરાબર. ક્વેશ્ચન નંબર 12 શું કહે છે જો, પહેલી વસ્તુ તમે જો કે અહીંયા આપેલું વિધાન સત્ય કે અસત્ય છે જે જણાવવાનું છે. હવે અહીંયા આપણને બે ગણ આપ્યા છે મિત્રો, તમે જો એક આપ્યો છે ગણ
ए अपन ने बे तौन चार पांच बे तौन चार पांच बीजो आप तौन छ परस्पर अलग गण है। अलग गण की अपनी शरत शू थी मित्रों, अलग गण की शरत एवी थी, मान लो ए गण छेद बी गण ये खाली गण थवो जो अपने अँ चेक करिए। गणना घटकों लई लीए बे तौन चार ने पांच बराबर छेदगण करिए अने तौन अने छ। हवे आ बने छेदगण करो मित्रों तो कॉमन तमे जुओ आ तौन नंबर कॉमन छे तो छेदगण कोण थाय तौन नंबर। तो अहींया ए छेद बी बराबर खाली गण थतु नथी एटले आपणे आने कही शकाय आ अलग गण नथी, अलग गण नथी। समझाणो मित्रों एकदम ईजी छे, अलग गण नथी एटले विधान केवुं थाय असत्य, विधान असत्य थशे, असत्य छे, असत्य छे। समझाय छे एकदम ईजी दाखलो छे, बराबर रीते समझाणो हशे। नेक्स्ट जोईए दाखला नंबर आनो क्वेश्चननो सेम रकम छे, खाली आपणे क्वेश्चन नंबर बीजो बारमानो बीजो। तो आनी अंदर जोजो मित्रों, अहींया आप्युं छे ए ई आई ओ यू बराबर। सौथी पहेला आ एक गण लई लईए, बीजो गण आपणे कयो लेशुं ए बी सी डी बन्नेनो छेदगण करवानो। छेदगण करिए तो एक गण लीधो ए, बीजो गण लेशुं बी, बन्नेनो छेदगण आपणे मेळवीए तो ए ई आई ओ यू। ओके चलो बीजो आपणे छेदगण करी, बीजो छेदगण थशे ए बी सी अने डी। चलो तमे बन्नेनो छेदगण करो शुं आव्यो तो एक ए बन्नेनी अंदर कॉमन छे। चलो ई कॉमन नथी, आई कॉमन नथी, ओ कॉमन नथी, तो कोण कॉमन छे मित्रों ए, तो ए खाली गण कहेवाशे नहीं, खाली गण न कहेवाय माटे विधान केवुं थयुं मित्रों असत्य। विधान ए केवुं थशे असत्य छे, विधान असत्य छे बराबर, आपणे अहींया विधान सत्य कहेवाशे નહીં। સમજાણું નેક્સ્ટ જોઈએ એની અંદર ત્રીજો દાખલો, ખાલી આપણે મેળવવાનું છે છેદગણ અલગ કરવાનો, છેદગણ મેળવ્યા પછી જો ખાલી ગણ આવતો હોય તો આપણે કહેવાનું કે એ છે કે નહીં। ચાલો ત્રીજો દાખલો જોઈએ, ત્રીજા દાખલામાં પહેલાંને આપણે શું કહેશું, પહેલાંને આપણે કહેશું આને એ અને બીજાને શું કહેશું બી, બંનેની અંદર સામાન્ય કોઈ નીકળે છે એ આપણે જોઈ લઈએ। એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા બે છ દસ અને ચૌદ। ચાલો બીજું આપણે અહીંયા ગણીએ છેદગણ, છેદગણના ઘટક છે ત્રણ સાત અગિયાર અને પંદર। આ એક ગણ એ થયો, બીજો ગણ બી થયો, બંનેનું આપણે શું જોવું છે કોમન જોવું છે। ચાલો બગડો કોમન નથી, છગડો કોમન નથી, દસ કોમન નથી, ચૌદ કોમન નથી, એનો મતલબ અહીંયા આવી ગયો ખાલી ગણ। હવે ખાલી ગણ થતું હોય મિત્રો તો આપણને ખ્યાલ છે કે ખાલી ગણ થાય તો આપણે એવું કહી શકાય કે બંને એકબીજાને કેવા ગણ છે અલગ ગણ, ને અહીંયા વિધાન આપણે એ જ ચેક કરવાનું કે અલગ ગણ છે તો વિધાન અલગ ગણ છે ને આપણે પણ અલગ ગણ છે એવું સાબિત થયું, માટે વિધાન કેવું થયું સત્ય સાબિત થયું। કેવું સાબિત થયું મિત્રો સત્ય છે, સત્ય છે। સમજાણું બરાબર, નેક્સ્ટ જોઈએ કન્ટિન્યુ એનો ને એનો ચોથો દાખલો અને છેલ્લો દાખલો। ચાલો નેક્સ્ટ, હવે આ દાખલા નંબર ચારની અંદર પણ એવું કહી છે કે બે છ દસ, બે છ દસ અને ત્રણ સાત અગિયાર પરસ્પર અલગ છે એવું આપણને કીધું છે, તો આપણે અલગ છે એવું ચેક કરવું છે। તો સૌથી પહેલાં ચેક કરી એ છેદ બી દ્વારા, ચાલો એ છેદ બી એના ઘટકો કોણ છે તો ટુ સિક્સ ટેન, બીના ઘટકો આપણે લઈએ તો થ્રી સેવન ઇલેવન। તમે જુઓ મિત્રો આમાં જે છે ટુ સિક્સ ટેન થ્રી સેવન ઇલેવન કોઈ કોમન આવે છે નથી આવતો, તો આનો છેદગણ કેવો થયો ખાલી ગણ। જો છેદગણ ખાલી ગણ થાય મિત્રો તો આપણે એવું કહી શકાય કે અલગ ગણ છે અને એ પરસ્પર અલગ ગણ છે એવું આપણને ઓલરેડી કીધેલું છે, અલગ ગણ છે એવું જ કીધું છે ને, અલગ ગણ છે એવું કીધું છે તો અલગ ગણ થઈ ગયો, અલગ ગણ થઈ ગયો તો વિધાન કેવું થશે સત્ય થશે। કેવું થશે સત્ય, તો આપણે કહી શકાય સત્ય છે। સમજાણું મિત્રો, તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર બારનો એકથી ચાર દાખલા હતા, ચારે ચાર દાખલા આપણે જોયા બરાબર। આગળ જોઈએ કન્ટિન્યુ થિયરી, તો કન્ટિન્યુ આપણે મિત્રો આગળ થિયરી જોઈએ સ્વાધ્યાય 1.5 માટે બરાબર છે। જે થિયરી ની અંદર નવો ટોપિક આપણે જોવાનો છે પૂરક ગણ, ભાવનાની અંદર 10માં ધોરણમાં પૂરક ઘટના જોઈ હતી મિત્રો। તો અહીંયા પૂરક ગણ એટલે જેના સિવાયના ઘટકો બરાબર, એના સિવાયના ઘટકો માટે વાત થશે। તો અહીંયા આપણે સમજીએ, ધારો કે અહીંયા પૂરક ગણ ને સમજવા માટે સૌથી પહેલા આપણે અહીંયા થિયરી સમજીએ। ધારો કે સાર્વત્રિક ગણ U માટે, કેના માટે સાર્વત્રિક ગણ U છે, સાર્વત્રિક ગણ કોણ છે U છે, અને અને એક કોઈ ગણ લઈએ એ ગણ એ U નો ઉપગણ છે મિત્રો। આપણને ખબર છે સાર્વત્રિક કોણ કોને કહેવાય મિત્રો, સાર્વત્રિક ગણ એને જ કહેવાય કે જેની અંદર બધા જ ગણ આવી ગયા હોય, અહીંયા આપણે સ્પષ્ટ કરી છે U એ એની અંદર આવેલો છે બરાબર। તો આપણે એ નો પૂરક ગણ લેવો છે, પૂરક ગણ ને સમજવા માટે આપણે સમજીએ ગણ એ સિવાયના, ગણમાં ગણ એમાં
न होय अने गण यू ना तमाम घटकों थी बनता गण ने गण एनो पूरक गण कहे छे। केवो गण कहे छे मित्रों? पूरक गण कहे छे, बराबर। तेने संकेत मा ए डेश वडे दर्शावाय छे। केना वडे दर्शावाय छे? ए डेश वडे दर्शावाय छे, बराबर। अपने उदाहरण लई एटले थोड़ो वधारे ख्याल पड़शे। उदाहरण तरीके मानजो यू ना घटको अहीं आपणी पासे 1 2 3 4 छे, बराबर। गण एना घटको छे ए जे छे 2 अने 3, एक्जाम्पल तरीके आपणे लईए छे। तो अहीं आपणे शुं कीधुं होय? एकी वखत फरी વાર જોઈએ મિત્રો, ગણ એમાં ન હોય, ગણ એમાં ન હોય એટલે આમાં જે છે ઈ લેવાના નથી। તો અહીં 2 ને 3 માઈનસ કરી નાખો, ન હોય એટલે ગણ યુ ના તમામ ઘટકો, ગણ એમાં ન હોય, ગણ એમાં લેવાના નથી। તો આનો આપણે પૂરક ગણ લેવો હોય તો મિત્રો એટ એસ ઇઝ ઇક્વલ ટુ, ખરેખર શું થશે તો યુ માઈનસ એ થશે। આનું આમ સૂત્ર ગણો તો શું થાય? યુ માઈનસ એ। તો યુ ના ઘટકો કયા છે? 1 2 3 4 અને માઈનસ એના ઘટકો માઈનસ કરી નાખો, 2 ને 3 માઈનસ કરી નાખો મિત્રો। તો અહીંયા જવાબ આવશે 1 અને 4। તો મિત્રો 1 અને 4 એ સિવાયના ઘટકો થયા, તો આને કહેવાય એ ડેશ। શું કહેવાય છે? એ ડેશ, જે તમે બરાબર રીતે જાણો છો। તો એ ડેશ ને પૂરક ગણ કહે છે। શું કહે છે મિત્રો? પૂરક ગણ કહે છે। વેન આકૃતિમાં સમજવું હોય મિત્રો તો વેન આકૃતિ દ્વારા પણ આપણે એને સમજી શકાય કે માની લો અહીંયા નાની વેન આકૃતિ બનાવીએ કે આ સાર્વત્રિક ગણ છે, આવું છે સાર્વત્રિક ગણ છે, બરાબર છે। સાર્વત્રિક ગણ યુ એની અંદર જ એ આવેલો છે, એ એની અંદર જ આવેલો છે, એનો ઉગણ છે, એટલે આ ગણ એ થયો। ગણ એને લેવાનો નથી, ગણ એ સિવાયના તમામે તમામ સભ્યો, એનો મતલબ બહાર જે આવેલા હોય મિત્રો, આ બહાર આવેલો ભાગ જેટલો છે આને આપણે એ ડેશ તરીકે કહી શકાય। કઈ તરીકે કહી શકાય મિત્રો? એ ડેશ કહી શકાય। આ જેટલો બહારનો ભાગ છે ને મિત્રો એને આપણે એ ડેશ તરીકે કહી શકાય। સમજણ પડી? એ સિવાયનો તમામે તમામ બહારનો ભાગ જે છે એને એ ડેશ કહેવાય। સમજાણું કે ના સમજાણું? તો અહીંયા આપણે જોયું પૂરક ઘટના, પૂરક ગણ, બરાબર, પૂરક ઘટના કહીશું નહીં। પૂરક ગણ જે છે ને મિત્રો એકદમ ઈઝી છે, સમજાય? પૂરક ગણ જે છે એ એકદમ ઈઝી ટોપિક છે, બરાબર। હવે આપણે બીજી રીતે કેવું હોય મિત્રો, તો યુ માઇનસ એ પણ કીધું, આનું ઊંધું પણ કહી શકાય, બરાબર, કે માની લો અહીંયા એ લેવું હોય તો યુ માઇનસ એ ડેશ કરો તો પણ ચાલે, યુ માઇનસ એ ડેશ કરો તો પણ ચાલે, ઓકે। અમુક ગુણધર્મ જોઈએ મિત્રો, અહીંયા ગુણધર્મો જોવો હોય તો જોઈ શકાય, પણ એની પહેલા આપણે જોશું દ મોર્ગન નો નિયમ, પછી આપણે ગુણધર્મો સાથે જોઈ લઈએ। દ મોર્ગન નિયમ, દ મોર્ગન નો નિયમ શું છે મિત્રો? નિયમ એવો છે, બે ગણના યોગ, ગણનો પૂરક ગણ એ તેમના પૂરક ગણનો છેદ ગણ છે। બે ગણના યોગ ગણનો પૂરક ગણ, બે ગણના યોગ ગણનો પૂરક ગણ એ ગણના પૂરક, એ પૂરક ગણ, આપણે એવું કહેવાય પૂરક ગણ એ તેમના તેમના માટે કહીએ એટલે એને સમજી ગયા, તેમના પૂરક ગણનો છેદ ગણ છે। હવે આ તમને પ્રશ્ન થાય કે આ વસ્તુ શું વાત થઈ, યોગ ગણ નો પૂરક ગણ ને પૂરક ગણ નો છેદ ગણ એટલે શું કહેવા માંગે મિત્રો? આપણે તમે થોડુંક જાણો છો દ મૂળગણ નિયમ, ફરી વાર ખાલી આપણે અહીંયા યોગ ગણ લીધું છે, બે ગણ, બે ગણ લઈએ એ અને બી, તમે સમજો એ અને બી બે ગણના યોગ ગણ, આનો યોગ ગણ, નો પૂરક ગણ, નો પૂરક ગણ એટલે આનો ડેશ કરી નાખી અને પૂરક ગણ તરીકે કહેવાય, આખાની જે પ્રક્રિયા થાય એ આનો પૂરક ગણ લઈએ એટલે એનો ડેશ, ઇઝ ઇક્વલ ટુ તેમના, તેમના એટલે એને બી વાત થાય, એમના પૂરક ગણ, એમના પૂરક ગણ એ ડેશ, અને આનો પૂરક ગણ બી ડેશ, બી નો બી ડેશ ને એનો એ ડેશ, ના છેદ ગણ બરાબર છે, છેદ ગણ બરાબર છે, આ નિયમ તમે જાણો છો। ફરી વાર અહીં સમજી કરવાનું શું મિત્રો, આ ડેશ બધા લગાડી, એનો એ ડેશ, યોગ ગણ નો છેદ ગણ, બી નો બી ડેશ, એકદમ સિમ્પલ, ઓકે। ચાલો અહીં આપણે વાત કરવાની છે બે ગણના છેદ ગણ નો, બે ગણના છેદ ગણ નો પૂરક ગણ એ તેમના પૂરક ગણનો
योग गण छे एकदम सिंपल आनु जे हतो ई ऊंधू करना छे मित्रो बराबर मान लो के बे गण ना छेद गण लईए बे गण नो छेद गण लीधो एनो पूरो गण એટલે ડેશ લીધો હવે સેમ અહીં ડેશ લગાવો તો એમ થશે એ ડેશ યોગ છેદ ગણ નો યોગ ગણ અહીં ડેશ આ બી નો બી ડેશ સિમ્પલ યોગ ગણ હોય તો છેદ ગણ કરી નાખો છેદ ગણ હોય તો યોગ ગણ કરી નાખો એકદમ સિમ્પલ છે મિત્રો યાદ રહેશે ને ચાલો હવે આપણે અહીંયા ગુણધર્મો જોઈ લઈએ હું બધા જ ભેગા ભેગા આ બધા દેશના ગુણધર્મો જોઈ લઈએ તો ગુણધર્મોમાં કાંઈ બીજું વિશિષ્ટ છે નહીં આપણે છેદ ગણ ને યોગ ગણની પ્રક્રિયા કરી મિત્રો તો છેદ ગણની પ્રક્રિયા એટલે શું જો અહીંયા ए योग एडेस करू मित्रों अहीं ए लो एनी अरे योग प्रक्रिया प्रक्रिया करू आनी एनी अहीं आपणे एडेस की એટલે સમજાશે એની પ્રક્રિયા એડેસ સાથે કરું તો આખે આખો ગણ થઈ જાય કે જેને કહેવાય સાર્વત્રિક ગણ બરાબર બીજું હું અહીંયા છેદ ગણ કરું મિત્રો એ છેદ એડેસ તો તમને ખ્યાલ છે કે શું એ અને એડેસ નો કોઈ છેદ ગણ હોય શકે ખરો કોઈ ના હોય શકે મિત્રો એ તો બંને વિરોધાભાસ છે એકબીજાના દુશ્મન છે તો એનો એક પણ છેદ ગણ હોય શકે નહીં સમજાણું કે ના સમજાણું ચલો બીજું અહીંયા આપણે વાત કરીએ કે દી પૂરક ગણ કહીએ ને દી પૂરક ગણ એટલે શું બે વાર પૂરક ગણ કરો મિત્રો બે વાર પૂરક ગણ કરો એનો મતલબ એ ડેશ નો ડેશ હોય તો મિત્રો શું આવશે એ આવશે એ ડેશ નો ડેશ હશે તો શું આવશે એ પોતે ને પોતે ગણ આવશે પછી આપણે અહીં મિત્રો લઈએ ખાલી ગણ શું લઈએ ખાલી ગણ ખાલી ગણ નો પૂરક ગણ એટલે ખાલી ગણ નો પૂરક ગણ ખાલી ગણ નો ડેશ એ પોતે ને પોતે શું થઈ જાય યુ થઈ જાય એ તો સિમ્પલ વસ્તુ છે માની લો એ સાર્વત્રિક ગણ તરીકે લઈએ મિત્રો સાર્વત્રિક ગણ નો ડેશ એ પોતે ને પોતે ખાલી ગણ થઈ જશે સિમ્પલ વસ્તુ છે બરાબર કે બધું જ નો વિરોધી કઈ નહીં અને કઈ નો વિરોધી એ બધું જ એટલે આ બધું સમજી શકાય એવું છે તો મિત્રો અહીંયા તમે જોયું પૂરક ગણ કોને કહેવાય પૂરક ગણ એટલે એના સિવાયનું એવું સમજવું બરાબર એના સિવાયનું એકદમ ઈઝી ટોપિક છે તો આ ટોપિકને આપણે જોયો બરાબર આ આધારિત આના આ શરતો ચેક કરવાનું કહેશે આપણને આ નિયમ કિંમત મૂકીને ચેક કરવાનું કહેશે પૂરક ગણ કઈ રીતે મળે તે મેળવવાનું કહેશે સમજાય છે ને તો એ આપણને મેળવવાનું કહેશે નેક્સ્ટ થિયરીની અંદર નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર જે સ્વાધ્યાય 1.5 માટે ઓકે એ પહેલા તમે બરાબર રીતે લખી કાઢો